પોતે એક મુવમેન્ટ શરૂ કરી અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવગર ફોરેસ્ટ દેટ લાય ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયન્સ. હવે બે વ્યક્તિઓ શ્રી સુંદર બહુગુણા નામની એક વ્યક્તિ છે અને એક બીજી વ્યક્તિ છે ચંદી પ્રસાદ નામની, એ બંને લીડરશીપમાં કેટલાક જે ટ્રી લવર્સ હતા, જે વૃક્ષ પ્રેમીઓ હતા, એ લોકો આગળ આવ્યા. કેમ ફોરવર્ડ મતલબ કે એ લોકોએ શરૂઆત કરી ટુ સેવ ધ ફોરેસ્ટ ઇન ઉત્તરાંચલ. ઉત્તરાંચલમાં જે દેવદરના ફોરેસ્ટ હિમાલયના મતલબ જંગલો છે, જે દેવદરના જંગલો છે ત્યાં ઉત્તરાંચલમાં, એને બચાવવા માટેની એ લોકોએ શરૂઆત કરી. ઇન ધીસ મુમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ દેમ ફ્રોમ બીંગ કટ. આ મુમેન્ટમાં જે ટ્રી લવર્સ હતા, જે વૃક્ષ પ્રેમીઓ હતા, એ એમ્બ્રેસ એટલે કે ભેટતા, એમ્બ્રેસ એટલે હગ કરવું, ભેટવું. આપણે અગાઉ પણ આ શબ્દ આવ્યો અરુણિમા સિંહામાં, તો એમ્બ્રેસ કરે છે, હગ કરે છે ઝાડને, જેથી કરીને કોઈ કાપી ના શકે. અને ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, જે પ્રખ્યાત થઈ પછી ચિપકો મુવમેન્ટના નામે જે આંદોલન, જે ચળવળ જેને કહી શકાય, પ્રખ્યાત થઈ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. હવે આપણી વાત કરીએ તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. એકચ્યુઅલી આ આપણી નૈતિક ફરજ છે, આપણે જાતે સમજવાની છે, કોઈએ સમજાવવાની જરૂર નથી કે આપણે જંગલો બચાવવા જોઈએ. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, આપણા બંધારણને વાંચો તો બંધારણમાં એક વાક્ય જોવા મળશે તમને, કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ દેર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ લેક્સ રિવર્સ એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. આવું આપણા બંધારણમાં, આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. શું લખ્યું છે? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ દરેકે દરેક નાગરિકની મુખ્ય ફરજ, મૂળભૂત ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટી, ફરજ છે, હક નહીં, ફરજ. હકો આપણને યાદ રહે છે કદાચ, ફરજ શું છે? ટુ કન્ઝર્વ, જાળવવું, એન્ડ ધેર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ, જંગલોને જાળવવા અને એને ઇમ્પ્રુવ કરવા, એમાં સુધારો કરવો. ખાલી ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી, આપણે પણ જાગૃત થશે. લેક્સ, આપણા તળાવોને અથવા સરોવરોને બચાવવા, રિવર્સ, નદીઓ, આપણે જોવું આપણી પાસે કેટલી બધી નદીઓ કુદરતે આપણને આપી છે, પણ એને સાચવવી, ત્યાં ગંદકી ના કરવી, તો હવે તમારી ને મારી બધાની રાઈટ. એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવું, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, વન્યજીવનની સાથે સાથે વન્યજીવનને પણ બચાવવું, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે અહીંયા જીવ, કોઈ પણ પ્રકારના જીવ પ્રત્યે કમ્પેશન રાખવી, કરુણા રાખવી, રાઈટ. તો એ આપણી મોરલ ડ્યુટી છે, એવું આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ લખી દીધું. હવે એક ઘટના વિશેની વાત આવે કે જે કંગાળ જે ગામ છે ત્યાં શું થયું. અ વિલેજ ઓફ કંગાળ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ લાઈઝ એટ ધ હાઈટ ઓફ 2000 મીટર, હિમાલયનું 2000 મીટરની ઊંચાઈ પર એક ગામ આવેલું છે જેનું નામ કંગાળ હોઈ શકે. હવે પ્રોનાઉન્સિએશન એનું કંગાળ કે ત્યાંની લોકલ ભાષા કંઈક અલગ પણ હોઈ શકે, પણ કંગાળ ઊંચાઈ છે એને તો વાંધો નથી. પ્રોપર નામમાં, પ્રોનાઉન્સિએશનમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી, એ જે નામ છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ. આ એક સરસ ઉદાહરણ છે કે જ્યાં લોકલ લોકોએ કઈ રીતે પોતાના ફોરેસ્ટને બચાવ્યું વિનાશ થતા. ફોરેસ્ટ ડિગ્રેડેડ અને એનું નાશ થતા બચાવ્યું. ઇન ધેટ યર હાઉએવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. હવે એ વર્ષે એવું બન્યું કે ત્યાંનો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતો એણે એને એનો વિનાશ કરવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે આને કાપી નાખવાની અહીંયા ખ્યાલ રાખ્યું છે, ત્યાં જંગલ સરસ હતું અને કાપવાનું નક્કી કર્યું. ધ વિલેજ વિમેન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ, ફૂડ એન્ડ વોટર વેર ડિટર્મિન ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ. હવે ત્યાંની સ્ત્રીઓ કે જેમને આપણે અગાઉ પણ જોયું કે ખોરાક મેળવવા, પાણી મેળવવા અને ત્યાં બર્તન મેળવવા માટે ઘણું બધું ચાલુ પડતું, તો એમણે નક્કી કર્યું કે આપણે જે આ થોડું ઘણું જંગલ હવે બચ્યું છે એને આપણે બચાવીશું ગમે તે રીતે. ધ મેન ઓફ કંગાર ધો વેર ઓફર્ડ વર્ક બાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. હવે જંગલ જે ત્યાંનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમણે કેવી ગંદી રમત રમી, પોલિટિક્સ તમે કહી શકો, એમણે જોયું કે સ્ત્રીઓ વિરોધમાં છે, તો એક કામ કરો, ત્યાંના જે પુરુષો છે એ કામ, એમને જે કામ સોંપો પૈસા આપવાના કામમાં, તો એ લોકો પૈસા માટે આ કામ કરશે, રાઈટ. તો સ્વાભાવિક રીતે શું શરૂ થયું, એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. આના પરિણામે એક જ ગામમાં, એક જ ઘરમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો, કારણ કે સ્ત્રી
સ્ત્રીઓ એને બચાવવાના પક્ષમાં છે, પુરુષો કહે છે કે ના અમે એને કાપીશું, કારણ કે એમને પૈસા મળવાના હોય એમાં, એટલે એમને એમ હોય કે ચાલો પૈસા મળશે આપણી આવક થશે. તો સંઘર્ષ શરૂ થયો. આફ્ટર ફોર મંથ્સ ઓફ રેઝિસ્ટન્સ ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. ચાર મહિનાના વિરોધ પછી સ્ત્રીઓને સફળતા મળી, એમણે જંગલને બચાવ્યું કે એમના ગામના પુરુષોને એ કાપવા ના જવા દીધા. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન મહિલા મુગલ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઈવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. હવે જે સ્ત્રીઓની જે ઓર્ગેનાઇઝેશન હતી ત્યાં એ લોકોએ બનાવ્યું, દળ બનાવ્યું, મહિલા મુગલ દળ નામ આપ્યું એને. એ લોકોએ નક્કી કર્યું કે આપણે આ જંગલને પુનઃજીવિત કરીએ, રિવાઈવ, એને ફરીથી ત્યાં નવા પુરુષો કરી. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard. હવે એ લોકોએ નક્કી કર્યું કે આપણે ગાર્ડ રાખીએ, ચોકીદાર રાખીએ, જે અહીંયા ચોકી કરે, કોઈને વૃક્ષ ના કામ કરે, પણ પૈસા જોઈએ એના માટે. તો પૈસા કઈ રીતે ભેગા કરીશું? કહે છે કે ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઇચ ફેમિલી. કેટલ એટલે પાલતુ પશુ, ગાય હોય, ભેંસ હોય, બકરા હોય, ગેડા હોય. તો જે વ્યક્તિ, જે લોકો, જે ફેમિલી પાસે જેટલા પાલતુ પશુ છે એના હિસાબે એની પાસેથી પૈસા લેવામાં આવશે, અને એ પૈસાથી આપણે ગાર્ડ રાખીશું. હુવાસ પેઇડ રૂપીસ 300 પર મંથ, અને એ વખતે એ સમયની વાત છે, મહિને 300 રૂપિયા આપવામાં આવશે. ફોર 3 યર્સ ધ અરેન્જમેન્ટ વર્ક્સ વેલ. 3 વર્ષ સુધી તો આ વ્યવસ્થા બરાબર ચાલી. લો ગાર્ડ રાખે તો સરસ રીતે જંગલને સાચવ્યું, કોઈને ઝાડ ના કાપવા દીધા. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પણ પછી સમસ્યાઓ ઊભી થઈ. ધ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. હવે ધીમે ધીમે ગાર્ડ જે છે એ નેગ્લિજન્ટ, એટલે કે થોડો બેદરકાર થવા લાગ્યો, ધ્યાન એમ હટવા લાગ્યું, હવે કોણ કાપવાનું છે. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને હવે ત્યાં પ્રોટેક્શન જે એ ઢીલું પડ્યું, મતલબ કે જે રક્ષણ કરવું જોઈએ એવું રક્ષણ એ કરતો નહીં. એન્ડ વન્સ વિમેન ડિસ્કવર્ડ ધીસ, દે અબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ. એકવાર જ્યારે ખબર પડી સ્ત્રીઓને કે હવે ત્યાં બરાબર સાચવવામાં નથી આવતું જંગલને, એમણે આ પોસ્ટ જ કાઢી નાખી, ગાર્ડને અબોલિશ એટલે કેન્સલ કરી દીધું, અને નક્કી કર્યું કે આપણે જાતે જાતે પ્રોટેક્ટ. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગલ દળે શું કર્યું? They assigned the duty. Assigned એટલે સોંપી, અહીંયા ફરજ સોંપી. એમણે ફરજ સોંપી કોને? ગામની મહિલાઓ, જે મહિલાઓ હતી એમને, કે વારા ફરતી આપણે આ કામ કરીશું, રક્ષણ કરવાનું જંગલને. The responsibility is shared among 15 women in rotation. આ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી વહેંચવામાં આવી 15 સ્ત્રીઓ વચ્ચે રોટેશનમાં આવશે, કે વારા ફરતી. Thus, the duty for each woman comes after 15 days. So, એક સ્ત્રીને કામ આ ફરજનો જે દિવસ છે 15 દિવસ પછી આવે, 15 દિવસ પછી એનો વારો આવે. As one woman said, એક સ્ત્રી કહે છે, on these days, we leave our work and protect the forest. આ દિવસોમાં અમે શું કરીએ? તો બધું જ કામ છોડી દઈએ અને જંગલનું રક્ષણ કરીએ. Because our oak trees are like our children. કારણ કે આ જે વૃક્ષો જે આપનાર એ અમારા બાળકો જેવા છે. લોકો ઇમોશનલી બહુ જોડાયેલા એની સાથે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, ekvar migrant shepherd koi barwad je geta charavano profession kare, barwad એટલે કોઈ જાતિ નહીં, પણ જે એ કામ કરે છે ગેટા બકરા સાચવવાનું, જેમનો વ્યવસાય છે, એ ક્યાંથી ફરતા ફરતા આવ્યા છે, એમના બકરા કે ગેટા ત્યાં જે પ્રોટેક્ટેડ એરિયા જેમાં જવાની મનાઈ હતી જંગલમાં એ ઘૂસી ગયા, પ્રાણીઓ હોય. The women took away the goats and fined the shepherd ₹200. તો એ લોકોએ જ્યાં એ ગેટા બકરા ત્યાં ઘૂસી ગયા હતા એ સ્ત્રીઓએ ઉપાડી લીધા ત્યાંથી, અને એ શેફર્ડને ₹200 દંડ કર્યો એ સમય. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. હવે એવું નહીં કે બીજા લોકોને દંડ કરવાનો, ગામના લોકો પણ જો બળતણ માટે ઝાડ કાપે તો ₹100 દંડ કરવો, એટલે ત્યાંથી તો ઝાડ કાપવાના જ નહીં. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of Gadwal. તો પ્રકૃતિને પણ ધન્યવાદ આપીએ આપણે, ગુજરાતને પણ, અને આ સ્ત્રીઓની તાકાતને પણ, એમના જુસ્સાને પણ, કે એ લોકોના પ્રયત્નોથી આ જે મિક્સ્ડ ઓક ફોરેસ્ટ હતા તૈર ગઢવાલમાં એ હવે બહુ સરસ રીતે ફળી રહ્યા છે, બહુ સરસ રીતે એનું ડેવલપમેન્ટ થયું, ગ્રોથ થયું. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વિજિલન્ટ એટલે કેરફુલ, પણ કહે છે કે સ્ત્રીઓએ હજુ પણ કેરફુલ રહેવું પડશે. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દળ અગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980માં એક ઘટના બની, મહિલા મંગલ દળને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એવું કહ્યું કે ચાલો અમે થોડા ઝાડ ઉગાડી લઈએ, આ લોકોને લાગ્યું કે સારું છે, તો એ લોકો એગ્રી થઈ ગયા.
જે ડગ 15,000 પીટ્સ, ડગ એટલે કોરું અને પીટ્સ એટલે ખાડા, એ લોકોએ 15,000 ખાડા ખોદાયા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્યુલર્સ. પછી એ લોકોને ખબર પડી કે આ તો માત્ર પોપ્યુલર્સ નામના વૃક્ષ ઉગાડવા માંગે, જે એક વિદેશી ઝાડ છે, જે કોમર્શિયલ ઝાડ છે, જેનો ઉપયોગ પ્રાણીઓ માટે કે એના માટે થતો નથી, માત્ર વેચાણ માટે થયેલ આ વેચાય માંથી. The women refused to allow the planting of a poplar, which is a foreign commercial tree. તો સ્ત્રીઓના પાડી દીધી કે આ જે ફોરેનનું જે વિદેશી ઝાડ છે અને જેનો ઉપયોગ, મતલબ કે વિદેશી એટલા માટે નહીં પણ કોમર્શિયલ છે અને ઉપયોગ અહીંયા સ્થાનિક લોકો નહીં કરી શકે, તો અમે નહીં ઉગાડવા દઈએ. Instead, they forced the forest department to plant different kinds of indigenous poplar trees that would benefit them directly. આના બદલે એ લોકોએ કહ્યું કે તમારે ઉગાડવા છે વૃક્ષો તો ઇન્ડિજિનિયસ, એટલે કે આપણા દેશના અહીંના લોકલ વૃક્ષો ઉગાડો, જે ડાયરેક્ટ તમારી માટે પ્રાણીને ખોરાક માટે કે એના માટે ઉપયોગમાં લઈ શકાય. લાસ્ટ પેરેગ્રાફમાં, thus the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. તો આના પરિણામે આજે ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં આજે જંગલો છે એ બહુ સરસ રીતે એનો ગ્રોથ થયો છે, વિકાસ થયો છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસ્બન્ડરી, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન. તો એક તો શું થયું કે સપોર્ટ કર્યું અને લોકલ એગ્રીકલ્ચરને વૃક્ષો, જ્યારે જંગલ મોટા પ્રમાણમાં ફ્લરિશ થયું તો ત્યાં પાણી સારા પ્રમાણમાં મળવા લાગ્યું, વરસાદ સારો થવા લાગ્યો, તો ત્યાંના એગ્રીકલ્ચરને ફાયદો થયો. એનિમલ હસ્બન્ડરી તમે સમજી શકો કે પશુપાલનનો જે ઉદ્યોગ છે એ પણ આના પર આધારિત છે, તો એને પણ સફળતા મળી. એ ઉપરાંત આજે રીજનરેટેડ ફોરેસ્ટ હતા, જે ફરીથી જેનો પુનઃજીવિત કરવામાં આવ્યા હતા, એ જંગલ હોય, હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ, જે પૂર આવતું એના પ્રવાહને આપણે અગાઉ જોયું એમ એના પ્રવાહને પણ ઘટાડ્યું, પૂરનો પ્રવાહ ઘટ્યો, એન્ડ સોઇલ ઇરોઝન આના કારણે જમીનનું ધોવાણ ઘટ્યું, એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમનન્ટ વોટર સપ્લાય, અને આના કારણે પરમનન્ટ વોટર સપ્લાય પણ મળ્યું, પાણીનો જંતુ સારો એવો મળ્યો એ લોકોને. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેવ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. હવે આ જે પ્રેક્ટિસ, આ જે પ્રથા શરૂ થઈ જંગલોને બચાવવાની, એ ધીમે ધીમે આજુબાજુના ગામડાઓમાં પણ ફેલાવા લાગી. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. હકીકતમાં જોઈએ કે ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે, આ એકમાત્ર અસરકારક રસ્તો છે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. ભયંકર રીતે ખૂબ જ જરૂરી ને ખૂબ જ અર્જન્ટ કહી શકાય એવું કોઈ રાષ્ટ્રીય કામ હોય, દેશનું કોઈ કામ હોય આજે, તો એ આજે પર્યાવરણને બચાવવું, અને એને બચાવવા માટેનો સૌથી અસરકારક રસ્તો આ જ છે કે આપણે જાતે એના માટે પ્રયાસ કરીએ. ઓકે, આઈ હોપ ક્લિયર થઈ ગયું છે.